बनासकांठा जिल्लाना सरहदी वाव अने सोई गाम तालुकामां नर्मदा केनालमां पाणी छोड़ता पहेला नर्मदा केनालमां साफ सफाई मरम्मत काम अने कूवा साफ करवामां आवे एवी खेडूतोनी मांग हती, परंतु केनालमां साफ सफाई कर्या वगर रडोसण मेघपुरा डिस्ट्रीब्यूटर नर्मदा केनालमां पाणी छोड़ता खेडूतोमां रोष भभूकी उठ्यो छे। थोड़ा समय पहेला नेष्टा गोलपथी सोई गाम जता कस्टम रोड पासे साइफरनुं काम पूर्ण थयेल छे અને રડોસણ મેઘપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડતા કેનાલની નવીન સાયબરની બંને બાજુએ તિરાડો પડતા જાગૃત ખેડૂતોની નજરમાં આવતા ખેડૂતોએ અમારા પ્રતિનિધિનો સંપર્ક કરતા પ્રતિનિધિ સ્થળ પર પહોંચી અને કેનાલના નવીન બનેલ સાયફરનું કવરેજ કરતા હતા, ત્યારે કોન્ટ્રાક્ટર પણ ત્યાં પહોંચી આવ્યો હતો અને અમારા દિવ્યાંગ ન્યૂઝના પ્રતિનિધિને ધમકી આપી હતી કે તારે આ સમાચાર ટીવીમાં ચલાવવું હોય તો ચલાવજે, મીડિયા અને ખેડૂતોથી મને કોઈ ફરક પડતો નથી, મારા રાજકીય ઓળખાણ હોય તમે લોકો મારું કાંઈ બગાડી ન શકો, તેમ જણાવી મીડિયા કર્મચારી સામે ડંફાસ માર્યો હતો। હાલ તો નર્મદા નિગમની કેનાલમાં સાફસફાઈ કરવા ઉપરાંત રોફ જમાવતા કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ રહી છે। રાજપૂત આંદોલનના અમારે આ જે સાયફર બન્યું એના ખેતર છે કસ્ટમ રોડે, એ ખેતરે અમે હતા અને પાણી આવ્યું એટલે પાણીની તિરાડો પડી જમીન દબાઈ ગઈ। પછી અમે વીડિયાવાળાને બોલાવ્યો, વીડિયાવાળાને બોલાવ્યો અને કોન્ટ્રાક્ટરને અમુક જગ્યાએ ફોન કર્યો છે, કોન્ટ્રાક્ટર આવ્યો એટલે કોન્ટ્રાક્ટરને વીડિયાવાળા એમ કીધું કે ભાઈ આવું કહ્યું તમે ખેડૂતો પાંચ પંદર દાડા પર લાઇટ પડી કે જો તારે જવું હોય જા દે તોડી પડશે બરાબર, મારો કોઈ તોથી ફેર પડે એમ નથી એટલે અમે કસ્ટમર રોડ ઉપર જે સાયફર બનાવેલો છે એના ઉપર પાણીનું ટેસ્ટિંગ કરતો, સાયફરની ચારે બાજુની દિવાલોને તિરાડ પડી છે, માટીની ગેપ ખૂબ પડી ગઈ છે અને ખેડૂતોને ત્યાં પાણી આગળ લઈ જવાનું તો જઈ રહ્યા એમ જ નથી। અમે તાત્કાલિક આ બધા ખેડૂતોએ ફોન કરીને કોન્ટ્રાક્ટરને બોલાવ્યો એટલે કોન્ટ્રાક્ટર આવ્યા એટલે કોન્ટ્રાક્ટર બોલાવી અને ભાઈને બોલાવ્યા કોન્ટ્રાક્ટરને, કોન્ટ્રાક્ટર તો અમને સીધો જ બે ત્રણ દવા પાડ્યો, પછી તમારે કે જો પોકવું જો પોકી દો એટલે મીડિયામાં કે તો પોકવું જો પોકી દો એટલે આ રાજકીય વગ ધરાવે છે અને કદાચ બધી મળતી પણ હશે એવું આ બધું લાગે છે અને રાજકીય વગ તો એને પહેલો છે, પણ રાજકીય વગમાં તો ખેડૂતોનો મરો થતો હોય તો રાજકીય વગ પણ ક્યાં હેડશે, અમારું કોઈ છે તો બધું ખેડૂતો ખેડૂત તો જગત તો તાત છે બરાબર, અમારે પંદર દાડા અમે પીક ચાલુ કરી નાખો ને પછી વચ્ચે પાડવા તૂટે તો અમારું બિયારણ ખાતર ટ્રેક્ટર અને ખેડૂતને જેટલી સીઝન પડી જાય એના તો વિચારો જ કરતા નથી, એને પૈસા કોન્ટ્રાક્ટરને ઘર ભરવાનો વિચારો કરે છે, કોઈ ખેડૂત તો વિચાર કરતા જ નથી એટલે આના પ્રત્યે તમે થોડા ઘણી લાગણી રાખી અને રિપેરિંગ કોમ અને સતો માટી કોમ તો બે પણ આરસીસી કઈ રીતે તૂટે એમાં તો એને કોમની ખામી જ છે ને, એટલે તો આ અમારો આ જે અમારો ખેડૂતોનો હદીઓ છે અને સમાચાર છે એ ઓફિસ લેવલે પણ પોતે કોન્ટ્રાક્ટરને પોતે અને અધિકારીઓ પણ આ વાત ધ્યાનમાં લઈ અને તાકીદે રિપેરિંગનું કામ કરે એવી અમારી દરેક ખેડૂતોની માગણી છે। આ કેનાલમાં પાણી ચાલુ કર્યું એમાં કેનાલની સાફસફાઈ કરી છે ખરા તમે? ના, કેનાલની સાફસફાઈ હજી નથી કરી, ડિસ્ટ્રીબ્યુટરમાં નથી કરી કે કોઈ માઇનરોમાં નથી કરી। વેરસી રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સોઈગામ, બનાસકાંઠા।